વાક્યમાં છુપાયેલા અર્થના આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય અને વાણીમાં માધુર્ય પ્રગટ થાય ત્યારે એ અલંકાર બને છે વાક્યમાં છુપાયેલા અર્થના આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય અને વાણીમાં માધુરી પ્રગટ થાય ત્યારે એ અર્થાલંકાર બને છે

અર્થાલંકાર સમજવા માટે કેટલાક શબ્દોની પરિભાષા સમજવી જરૂરી છે કેટલાક શબ્દો છે કે કોઈ એક વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથે વસ્તુ સાથે સરખામણી કરવામાં આવે છે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે તો અહીંયા આપણે દમયંતીના મુખની સરખામણી કોની સાથે કરીએ છીએ ચંદ્ર સાથે તો જે વ્યક્તિની સરખામણી કરીએ છીએ એને કહેવાય ઉપમાન જેની સાથે સરખાવ છો એ કહેવાય વાચક શબ્દ ત્રણ શબ્દ યાદ રાખવાના છે ઉપમેય જેની સરખામણી કરવી છે એ ઉપમેય જેની સાથે સરખાવો છો એને કહેવાય ઉપમાન તમે સમજો કે તમારા સમાજમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય અને એના જેવું કામ તમે કરતા હોય તો એમના જેમાં કપડાં તમે પહેરો તો શું કે આ હા તો આના જેવો લાગે છે મતલબ કે એને માન મળ્યું કહેવાય ને કે સામેલી વ્યક્તિની સાથે તમે લોકોની સરખામણી કરો છો જેમ કે હું બોલતા હોઉં અને તમે એવું કહો આહા સરનું ભાષણ તો નરેન્દ્ર મોદી જેવું છે તો સામતનું ભાષણ નરેન્દ્ર મોદી જેવું છે તો તમે સામતના ભાષણને કોની સાથે સરખાવો છો નરેન્દ્ર મોદી સાથે તો જેની સરખામણી તમે કરો છો કોની તો કે આ સામતની કોની સાથે તો કે નરેન્દ્ર મોદી સાથે તો જેની સરખામણી કરો છો એ ઉપમેય અને જેની સાથે સરખાવો છો એને કહેવાય ઉપમાન એને માન મળ્યું કહેવાય કે એની સાથે લોકોની સરખામણી થાય છે જેની સરખામણી કરવી છે એ ઉપમેય જેની સાથે કરો છો એને કહેવાય ઉપમાન અને એ સરખામણી કરવા માટે જે શબ્દ વાપરો છો એને કહેવાય વાચક શબ્દ દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે તો અહીંયા દમયંતીનું મુખ છે એને કહેશું આપણે ઉપમેય જેની સરખામણી કરવી છે એને કહેશું ઉપમેય આ દમયંતીના મુખને કોની સાથે સરખાવ્યું છે તો કે ચંદ્ર સાથે સરખાવ્યું છે ચંદ્રને માન મળે છે કે સારી સારી વસ્તુ એની સાથે સરખાવવામાં આવે છે તો એને કહેશું ઉપમાન ચંદ્રને શું કહેશું ઉપમાન સરખામણી દર્શક શબ્દ છે એને કહેશું વાચક શબ્દ શું કહેશું એને વાચક શબ્દ અને સુંદર શબ્દ છે એને આપણે શું કહેશું તો કે સાધારણ ધર્મ કયા ગુણની સરખામણી કરી છે તો કે સુંદર છે તો એને કહેશું સાધારણ ધર્મ એટલે મૂળ તમારે તો ત્રણ વસ્તુ યાદ રાખવાની છે એક છે ઉપમેય જેની સરખામણી કરવી છે એ બીજું છે ઉપમાન જેની સાથે સરખાવો છો એ ત્રીજું છે વાચક શબ્દ સરખામણી દર્શાવે છે શબ્દ વાપરે છે એને કહેવાય વાચક શબ્દ અને સાધારણ ધર્મ કયા ગુણની તમે સરખામણી કરી છે એને કહેશું સાધારણ ધર્મ ઉપમેય જેની સરખામણી કરવાની હોય તે વ્યક્તિ કે વસ્તુ વાચક શબ્દને આપણે ઉપમેય કહે છે અહીંયા દમયંતીનું મુખ એ ઉપમેય છે ઉપમાન જેની સાથે સરખાવો છો અહીંયા શું છે જેની સરખામણી આપણે કરીએ છીએ જેની સરખામણી કરીએ છીએ એ ઉપમેય જેની સાથે સરખાવીએ છીએ જેની સાથે સરખામણી કરવાની હોય તે વ્યક્તિ અથવા વસ્તુવાચક શબ્દને આપણે કહીશું ઉપમાન જેમ કે અહીંયા છે ચંદ્ર વાચક શબ્દ ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે જેવો જેવી જેવું સમ સમાન માફક સરખી વગેરે જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે આ સરખામણી દર્શાવતા શબ્દોને આપણે વાચક શબ્દ કહેવાય છે જેમ કે અહીંયા આપ્યું છે જેવું જેની સરખામણી કરવી છે એને કહેશું ઉપમેય જેની સાથે સરખામણી કરવી છે એને કહેશું ઉપમાન અને ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવા જે શબ્દ વાપરીશું એને કહેશું વાચક શબ્દ અને જે ગુણની સરખામણી કરીએ છીએ તો કે અહીંયા શેની સરખામણી કરી તો કે સુંદરતાની તો એ સુંદરને કહેશું સાધારણ ધર્મ ઉપમેયને ઉપમાન સાથે સરખાવવા માટે બંને વચ્ચે રહેલો કોઈ એક સમાન ગુણને ધ્યાનમાં લેવામાં આવે છે જેને આપણે સાધારણ ધર્મ કહેવાય છે જેમ કે અહીંયા સુંદર એ સાધારણ ધર્મ છે સુંદર એ શું છે તો કે સાધારણ ધર્મ છે વધારે માહિતી સાદૃશ્ય મૂલક સાદૃશ્ય મૂલક અલંકાર અને આ સાદૃશ્ય મૂલક અલંકાર એવા બે ભાગ પડે કદાચ બહુ ડીપમાં જઈને તમને આવું પૂછે છે કે કશું નહીં એમાં કાઢી લેવા જેવું સાર્દર્શ્ય મૂલક એટલે શું તો કે ભાઈ આ ચારે ચાર વસ્તુ હાજર હોય જે અલંકારમાં ઉપમેય અને ઉપમાન સંબંધવાળા હોય તેમાં અલંકારને સાદર્શ્ય અલંકાર કહેવાય છે કે ઉપમેય અને ઉપમાનના સંબંધવાળા હોય તેવા અલંકારને સાદૃશ્ય મૂલક અલંકાર કહેવામાં આવે છે જેમ કે ઉપમા છે રૂપક છે ઉત્પ્રેક્ષા છે વ્યતિરેક છે અનન્વય છે અતિશોક્તિ છે આ બધા વગેરે આ આપણે આગળ ભણવાનું છે અલંકારમાં ઉપમેય એટલે કે જેની સરખામણી કરવી છે અને ઉપમાન જેની સાથે સરખામણ કરો છો એ એ સંબંધવાળા હોય તેવા અલંકારોને સાદ્રશ્ય મૂલક અલંકાર કહેવાય છે અસારદ્રશ્ય મૂલક અલંકાર કે જે અલંકારમાં ઉપમેયનો અને ઉપમાન સંબંધવાળા ન હોય તેવા અલંકારને અસારદ્રશ્ય અલંકાર કહેવાય છે ઉપમેયનો ઉપમાન સંબંધવાળા હોય સંબંધવાળા હોય તો એને શું કહેવાય સાદ્રશ્ય મૂલક સંબંધવાળા ન હોય તો એને શું કહેવાય અસાદ્રશ્ય મૂલક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક અન્વય અતિશયોક્તિ આ બધા કેવા છે તો કે સાદ્રશ્ય મૂલક છે સજીવારોપણ શ્લેષ સ્વભાવક્તિ વિરોધાભાસ આ બધા કેવા છે તો કે અસાદ્રશ્ય મૂલક અલંકાર છે મોટા ભાગે આ યાદ રહી જશે ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક અન્વય અને અતિશક્તિ જ્યારે સજીવારોપણ શ્લેષ સ્વભાવક્તિ વિરોધાભાસ એમાં ઉપમેયનું અને ઉપમાન વચ્ચે કોઈ સંબંધ નથી હોતો સંબંધ ન હોય તો એને શું કહેશું તો કે અસાદ્રશ્ય મૂલક અલંકાર કહેશું સાદ્રશ્યમાં સંબંધ હોય અસાદ્રશ્યમાં સંબંધ ન હોય અર્થ અલંકારના અલગ અલગ પ્રકાર છે ઉપમા અલંકાર પછી માલોકમા અલંકાર રૂપક અલંકાર માલા રૂપક અલંકાર ઉત્પ્રેક્ષા વ્યતિરેક અનન્વય શ્લેષ પછી વ્યાજતુતિ વ્યાજોક્તિ સજીવારોપણ દ્રષ્ટાંત અતિશયોક્તિ પછી અર્થાંતર ન્યાસ વિરોધાભાસ છે અભ્યુંતી અલંકાર છે પછી અન્યોક્તિ અલંકાર છે અલંકાર છે અલંકાર છે પછી ભ્રાંતિમાન અલંકાર 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 છે 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 સહોક્તિ વિનોક્તિ અને વિષમ અલંકાર છે હજી લઈ લ્યો કે બે બાકી રહેતા હોય એટલે પછી તમારે ઘટે જ નહીં છે નોર્મલી તમારી પરીક્ષામાં લગભગ તમને આમાંથી જ પૂછે એ વાલે જો હે ને આપકો પૂછે જાતે હે લેકિન કિંતુ પરંતુ બંધુ કે આપણું પોઈન્ટ નવાણું ટકા તમને આમાંથી પૂછે અહીંયા જીરો પોઈન્ટ એક ટકા ના ચાન્સ રહે આમાંથી તમને પ્રશ્ન પૂછે પણ આપણી પાસે સમય છે મેં ઠોકી નાખીએ કે કદાચ એમાંથી એ પ્રશ્ન પૂછે તો આપણો જાવો ન જ આવે કે ગુજરાતમાં કોક ને જ આવે એ કોકમાં તમે હોવા જોઈએ બાકી આ તો તમને આવડે જ છે એમાં કે છે નહીં જી છે અહીંયા છે બધું ગાઢી જ લેવાનું છે અહીંથી જ્યાંથી મળે ત્યાંથી એટલું નક્કી છે કે પાંચ ઓલાન નાખીને એટલે જિંદગીમાં કોઈ દી એક માલંકાર નો આગો પાછો થાય નહીં અને એ હું કરાવડાવી દઈશ આરામથી તો અર્થ અલંકારમાં આપણે ઉપમા અલંકાર માલોપમા અલંકાર રૂપક અલંકાર માલારૂપક અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર વ્યતિરેક અલંકાર અને અનનમય અલંકાર પેલા આટલા જોઈએ બહુ સરળ છે એકદમ મજા આવે એવા છે ખાલી તમારે ત્રણ શબ્દ યાદ રાખવાના છે અને એ ત્રણ શબ્દમાં છે જાણે રખે શકે અને સા પાંચમો શબ્દ કદાચ રખવું હોય તો દિશા યાદ રાખવાનું થાય બાકી ખાલી આટલું મગજમાં યાદ રાખવાનું કે જાણે રખે શકે સા જાણે શકે સા બોલો તો જાણે શકે એ શું છે એ હું કહું છું ખાલી આટલું મગજમાં પેલા સેટ કરી લ્યો જાણે રખે શકે સા તમને જીવનમાં જ્યારે કોઈ એક પંક્તિ આપે ને એવું પૂછે કે આપેલ શબ્દમાં અલંકાર ઓળખાવો લગભગ એસી ટકાથી વધારે મોટા ભાગે તમને આ જાણે શબ્દ જોવા મળશે પરીક્ષામાં મોટા ભાગે એમ કે બે અલંકાર હોય છે તો એક તો લગભગ આ હોય જ છે જાણે વાળું હયું જાણે હિમાલય જાણે આવે ઠોપણ ઉત્તેક્ષા ઉત્તેક્ષા અલંકારની ઓળખ છે કે ઉપમેય અને ઉપમાનની સરખામણી કરતી વખતે જાણે રખે શકે અને સા જે શબ્દ છે વાચક શબ્દ તરીકે આવે એટલે જ્યારે કોઈ પંક્તિમાં આપણને જાણે રખે શકે સા જોવા મળે જોવા મળે તો આપણે બાય ડિફર ઠોકવાનું ઈ ઉત્તેક્ષાદ હોય શું હોય ઉત્પ્રેક્ષા શું જોવા મળે તો કે જાણે રખે શકે શા આપણને જોવા મળે તો એ બાય ડિફોલ્ટ શું હોય તો કે ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે જો જાણે રખે શકે શા સિવાયનો કોઈ શબ્દ હોય કે જાણે રખે શકે શા સિવાયનો કોઈ શબ્દ હોય કોઈ પણ શબ્દ ઓકે જાણે રખે શકે શા સિવાયનો કોઈ શબ્દ હોય તો એને કહેવાય ઉપમા જાણે રખે શકે શા હોય સરખામણી કરે દમયંતિ નમુક ચંદ્ર જેવું છે

અને કોઈ શબ્દ ના હોય ડાયરેક્ટ થ્રો મારે તો એનું શું કહેવાય રૂપક ઉપમા રૂપક અને ઉત્પ્રેક્ષા ઉપમા તો કે જાણે રખે શકે સાહ સિવાયનો કોઈ શબ્દ રૂપક કોઈ શબ્દ ના હોય ડાયરેક્ટ થ્રો મારે અને ઉત્પ્રેક્ષા તો કે જાણે રખે શકે શા હોય ખ્યાલ પડશે ઇઝી ઉપમા જાણે રખે શકે સાહ સિવાયનો કોઈ શબ્દ રૂપક કોઈ શબ્દ નહીં ડાયરેક્ટ થ્રો મારે અને ઉત્પ્રેક્ષા જાણે રખે શકે સા ત્રણેયનું એક્ઝામ્પલ બનાવીએ ઉપમા તો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે તો જેવું જાણે રખે શકે સાસીવાયનો શબ્દ આવ્યો રૂપક દમયંતીનું મુખ ચંદ્ર છે આ દમયંતીનું મુખ આ ચંદ્ર છે ડાયરેક્ટ શું તો ઘા કરે દમયંતીનું મુખ ચંદ્ર છે લે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે દેખાડ લે જેવું છે ઓલા શું કરે છે અને પછી અહીંયા શંકા કરે દમયંતીનું મુખ જાણે કે ચંદ્ર છે તો જાણે હોય તો શું લખવાનું ઉત્પ્રેક્ષા મગજ માત્ર શેરતા છે ઉપમા રૂપક ને ઉત્પ્રેક્ષા જાણે રખે શકે શા સિવાયનો કોઈ શબ્દ હોય તો ઉપમા કોઈ શબ્દ ના હોય ડાયરેક્ટ થ્રો મારે તો રૂપક જાણે રખે શકે શા જ કોઈ હોય તો એને કહેશું ઉત્પ્રેક્ષા હવે આ ઉપમાનો પ્રકાર છે માલોપમા કેવું માલોપમા તો માલોપમા શું કહે છે તો કે ભાઈ અહીંયા ઉપમેય ને ઉપમાનક સાથે સરખામણી હોય એ એક કરતાં વધારે હોય એક કરતાં વધારે ઉપમાન સાથે સરખાવવામાં આવતું હોય તો આને કહેવાય માલોપમા પ્રતિજેય વાર્તા

એટલે પાંચ થઈ ગયા જો ઉપમા જાણે રાખી શકે સા સિવાયનો કોઈ શબ્દ હોય તો ઉપમા એક કરતાં વધારે ઉપમેય એક કરતાં વધારે ઉપમાન સાથે સરખાવી ત્યારે બને માલોકમા રૂપક કોઈ શબ્દ સરખાનો દર્શક શબ્દ ના હોય ડાયરેક્ટ થ્રો મારે તેને કે રૂપક પછી માલારૂપક તો કે ભાઈ એક કરતાં વધારે ઉપમાન સાથે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે માલારૂપક બને છે ઉતપ્રક્ષામાં જાણે રાખી શકે સા વાક્યમાં આપેલા હોય તો ઉતપ્રક્ષા વ્યતિરેક આમાં જો શબ્દ છે અતિરેક અતિરેક એટલે વધારે પડતું જ્યારે વધારે પડતી સરખામણી કરવામાં આવે જ્યારે વધારે પડતી સરખામણી કરવામાં આવે ત્યારે બની જાય અલંકાર વધારે પડતી સરખામણી અતિરેક આવે ત્યારે શું બની જાય છે તો કે વ્યતિરેક અલંકાર બની જાય છે શું બની જાય છે વ્યતિરેક વધારે પડતી સરખામણી અનન્વય અનન્વય એટલે સાવ સિમ્પલ છે મા અનન્વય ઉપમેય ને ઉપમાન સાથે સરખાવવામાં આવે માં તે તમે એટલે તમે અમે એટલે અમે ગાંધીનગર એટલે ગાંધીનગર સમ્રાટ એટલે સમ્રાટ ખાસ એક જ યાદ રાખવાનું માં તે બાકી બધા વગડાના મા તો માં તે શું થયું અન્વય વ્યતિરેક તો સિમ્પલ છે અતિરેક અતિરેક એટલે વધારે પડતું પણ શું થાય સરખામણી દમયંતીના મુખ આગળ ચંદ્ર તે વરી કોણ એટલે હમણાં શું કહેતો તો દમયંતી મુખ ચંદ્ર જેવું છે જે દમયંતી નું મુખ ચંદ્ર છે દમયંતી નું મુખ જાણે ચંદ્ર છે અને હવે એવું કે છે કે દમયંતી નું મુખ આખું ચંદ્ર છે કોણ કે હે કોણ ચંદ્રભાઈ ભાઈ મેલ ને ભાઈ આ દમયંતી કોક દી બારી આવે અહીંયા ભૂલી જવાય છે રસ્તાઓ ચલો તો વ્યતિરેક એટલે શું કહેવાય તો કે વધારે પડતી સરખામણી અનન્વય એટલે કે માં તે માં આટલો કોન્સેપ્ટ તમારા મગજમાં સેટ કરવાનો છે ઉપમા એટલે જાણે રખે શકે સાસુ કોઈ શબ્દ માલોપમાં એક કરતાં વધારે ઉપમાન સાથે સરખામણી હોય રૂપક તો કે કોઈ સરખામણી દર્શક શબ્દ ના હોય ડાયરેક્ટ થ્રો મારે માલા રૂપક તો કે એક કરતા વધારે ઉપમાન સાથે એકરૂપતા દર્શાવવામાં આવે ઉત્પ્રેક્ષા જાણે રાખી શકે સા શબ્દ હોય વ્યતિરેક એટલે વધારે પડતી સરખામણી અને અનન્વય એટલે માતે મા ક્લિયર આટલું ખબર પડી જશે પાકા પાય હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ ઉપમા અલંકાર ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર બને ઉપમેયને ઉપમાન સાથે સરખાવીએ ઉપમેય એટલે જેની સરખામણી કરવી છે તે ઉપમાન જેની સાથે સરખામણી કરીએ છીએ સિવાયના શબ્દો હોય કયા શબ્દો વાક્યમાં જોવા મળે જાણે રખે શકે સા સિવાયના બે સમાન વ્યક્તિ વસ્તુઓની સરખામણી ઉપમા અલંકાર ન થાય હંમેશા અલગ હોવું જોઈએ કે એકની એક ના ચાલે બે સમાન વ્યક્તિ કે વસ્તુઓની સરખામણી ઉપમા અલંકારમાં ન આવે ઉપમા અલંકાર વાચક શબ્દ નીચે પ્રમાણે છે કયા કયા શબ્દ છે સમાન સરીખા સરીખી સરીખું સમૂહ સમાણો સમાણી સમાણું સમોવડું સમોવડી સમોવડિયા સરખો સરખી સરખું સરખા માફક પેઠે તુલ્ય સા સો સી પછી જેવો જેવી જેવું જેમ આ બધા શબ્દો આપણને જોવા મળે આપણે એ બધામાં નહીં પડવાનું આપણે આટલું યાદ રાખવાનું જાણે રખે શકે સા સિવાયનું કોઈ પણ શબ્દ હોય તો ઠોકવાનું શું તો કે ઉપમાં ટૂંકમાં જાણે રાખી શકે સા અને દિશે સિવાયના શબ્દો હોય તો વાચક તો આપણે એને ઉપમા અલંકાર કહીશું જેમ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે હવે સમજો કે આ તમને એક્ઝામ્પલ પરીક્ષામાં આપ્યું બરાબર કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે અલંકાર ઓળખાવો તો તમે જોયું દમયંતિ ચંદ્ર જેવું છે તો આ દમયંતીનું મુખ ઉપમેય છે ચંદ્ર ઉપમાન છે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવા માટે શબ્દ કયો આવ્યું જેવું કે જાણે રખે શકે સિવા શક્ય શાહ સિવાયનો એવું ઠોકવાનું ઉપમા દીકરા દીકરો પાણી પેઠે પૈસા વાપરે છે કોણ તો કે દીકરો કેવી રીતે પાણી પેઠે પૈસા વાપરે છે કે પેઠે તો જાણે રાખી શકે સા એની જગ્યાએ શબ્દ શું આવ્યો છે પેઠે તો ઠોકવાનું શું તો કે ઉપમા રૂપે અરુણ ઉદય સરખો રૂપે અરુણ ઉદય સરખો સરખો શબ્દ વાપર્યો છે શું લખવાનું ઉપમા ઝાકળ જેવું જીવી ગઈ તું કે કોના જેવું તો કે ઝાકળ જેવું જાણે રાખી શકે છે આ સિવાયનો કોઈ શબ્દ આવ્યો તો કે લખો ઉપમા મહી લાગે છે મને મહેન્દ્ર જેવી તો કે શબ્દ શું આવ્યો તો કે જેવી ઓકે ડોહો સોટાની જેમ હાલવા ચાલવા લાગ્યો સોટાની જેમ લખે લખે મૂળ ખબર પડે છે જાણે શકે સા સિવાયનો કોઈ શબ્દ હોય તો એ શું લખીશું આપણે ઉપમા અલંકાર લખીશું ઓકે બાકી બહુ વિદ્વાન પંડિત થવાની જરૂર નથી પીએચડી કરવાની જરૂર નથી વાક્ય જોઈને ખબર પડે કે આ કયા અલંકાર છે એટલે વાર્તા પૂરી તમને આવું પૂછે ડોહો સોટાની જેમ ચાલવા માંડ્યો જેમ શબ્દ આવ્યો જેમ શબ્દ આવે જાણે રખે શકે સા સિવાય શબ્દ છે લખો ઉપમા વાર્તા પૂરી ઉપમાનો દીકરો ઓકે એટલે કે પેઢા પ્રકાર છે માલોપમા એક જ ઉપમેયની એક કરતાં વધારે ઉપમાનો સાથે સરખામણી કરવામાં આવે ત્યારે તે માલોપમાં અલંકાર બને છે એટલે પછી ઉપમેયની એક કરતાં વધારે ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ઉપમેયની એક કરતાં વધારે ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે શું બને છે તો કે માલોપમાં અલંકાર બને છે માલ વત્તા ઉપમા એટલે માલોપમાં આ અલંકારમાં ઉપમા અલંકારનો જ પેટા પ્રકાર છે નેહાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે અને સૂર્ય જેવું તેજસ્વી છે વાહ નેહા વાહ નેહાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે એટલે ચંદ્ર સાથે સરખામણી કરી સૂર્ય જેવું તેજસ્વી છે એટલે સૂર્ય સાથે કરી કે ઉપમેયની એક કરતા વધારે ઉપમાન સાથે સરખામણી કરીએ ત્યારે શું બને છે તો કે માલોપમાં અલંકાર બને છે નેહાનું મુખ ચંદ્ર જેવું સુંદર છે અને સૂર્ય જેવું તેજસ્વી છે સામત સન ની ભણાવવાની શૈલી તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જેવી છે અને બોલવાની શૈલી નરેન્દ્રભાઈ મોદી જેવી છે એટલે લે ઘટ લઈ લીધું તો સામતસરની ભણાવવાની શૈલી સર્વપલ્લી રાધાકૃષ્ણ જેવી છે ને બોલવાની શૈલી નરેન્દ્રભાઈ મોદી જેવી છે ઉપમેયની બે ઉપમાન સાથે સરખામણી કરીએ ત્યારે એ શું બને છે તો કે માલોપમાં અલંકાર બને છે ભૂરાનું મુખ શશી સમાન સુંદર છે ને કમળ સમાન મનોહર છે વાહ ભૂરો વાહ હે શું કહે છે શશી એટલે કે ચંદ્ર સમાન સુંદર છે અને કમળ સમાન મનોહર છે ભૂરાને જોઈ જાય તો તેણીથી ભાવતું નથી થવાનું વિશાલ ટાઈગર સૌરભ જેવો સુંદર છે ને અક્ષય કુમાર જેવો દેશ પ્રેમી છે આને શું કહેવાય માલોપ માં કહેવાય જો બધા શબ્દ લખ્યો છે જેવો છે જેવો છે સમાન છે સમાન છે ઓકે પછી જેવી છે જેવું છે જો એક જ વખત હોય ઉપમેની ઉપમાન સાથે એક વખત સરખામણી તો ઉપમાન બે વખત સરખામણી હોય ઉપમેની બે ઉપમાન સાથે સરખામણી હોય એક કરતા વધારે ઉપમાનો સાથે સરખામણી હોય ત્યારે શું બને છે માલોપમાં બને છે મહેશ કલાપી જેવો કવિ છે અને કોયલ જેવું મીઠું ગાય છે આ હાય 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 મહેશ કે મહેશ કલાપી જેવો કવિ છે અને કોયલ જેવું મીઠું ગાય છે તો એને શું કહેશું માલોપમાં અલંકાર માહિતી માટે તો કે એક છે પૂર્ણોપમા પૂર્ણોપમા અલંકાર ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ અને વાક્ય વાચક શબ્દ એ ચારેય બાબતો વાક્યમાં હાજર હોય એટલે બધું પૂર્ણ છે એટલે એને કહેશું પૂર્ણોપમાં અલંકાર ઘટતું હોય તો એને કહેશું લુપ્તોમાં શું કહેશું લુપ્તોમાં અલંકાર લુપ્ત એટલે ઉપમા લુપ્તોમાં એમાં કઈ ઘટતું હોય ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ અને વાચક શબ્દમાંથી કોઈ પણ એક બાબત ગેરહાજર હોય ત્યારે એ લુપ્તોમાં અલંકાર બને છે જો બધે બધું હાજર હોય ઉપમેય ઉપમાન સાધારણ ધર્મ વાચક શબ્દ તો એને શું પૂર્ણ ઉપમા ઘટતું હોય તો શું કહેશું લુપ્તોમાં લુપ્તોપુ ડીપ વાળું છે ડીપ પૂછે તો લે હજી જાવ પછી આવે રૂપક ઉપમા રૂપક ને ઉત્પ્રેક્ષા રૂપકમાં શું કરે તો ડાયરેક્ટ થ્રો મારે શું કરે ડાયરેક્ટ થ્રો મારે જયારે ઉપમેય અને ઉપમાન ને એક માન લેવામાં આવે છે ઉપમેય અને ઉપમાન શું કરવામાં આવે છે એક જ માની લેવામાં આવે છે ઉપમય ઉપમાન એક જ છે તેવું બતાવવા માટે રૂપક અલંકાર વપરાય છે પરીક્ષામાં આ લાઈન બેઠે બેઠી પૂછાય કયા અલંકારમાં ઉપમેય નું ઉપમાન એક જ છે તેવું માની લેવામાં આવે છે તો રૂપક માં રૂપક અલંકારમાં સાધારણ ધર્મ જેવું હોતું નથી સાધારણ ધર્મ જેવું હોતું નથી મતલબ કે જે સુંદર આપણે ગુણની વાત કરી હતી ને એ અંદર જોવા ન મળે આપેલ વાક્યમાં શબ્દની સંધિ છૂટી પાડતા વચ્ચે રૂપી શબ્દ આવે શું આવે તો કે રૂપી શબ્દ આવે તો એ રૂપક અલંકાર બને છે આપેલ વાક્યમાં શબ્દની સંધિ છૂટી પાડતા શું વચ્ચે આવે તો કે રૂપી શબ્દ આવે તો રૂપી શબ્દ આવે ત્યારે રૂપક અલંકાર બને છે જેમ કે સંસાર સાગર તો કે સંસાર રૂપી સાગર તો વચ્ચે શું આવ્યું રૂપી આવ્યું સંસાર સંસારરૂપી સાગર કલ્પના નેત્ર તો કે કલ્પના રૂપી નેત્ર સાગર વખત જેવા વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય છે ઘણી વખતે ઉપમેય ઉપમાન એ નો ની ના જેવા વિભક્તિના પ્રત્યયથી જોડાયેલા હોય છે વિભક્તિ બનીશું આપણે તહેવારે એમાં જોયું કે સષ્ટી વિભક્તિ નો ની નુ ના લાગુ પડે છે

છે ડાયરેક શું કરે થ્રો મારે સાધારણ ધર્મ અહીંયા આપણને જોવા મળતું નથી અમે રે સુકું તમે અંતર રંગીલા રસદાર ગંધાતા નાતા નથી રંગીલા રસદાર અમે તો કે શૂકું રૂનું ભૂમડું તમે તો કે અત્તર રંગીલા રસદાર આમાં કોઈ સાધારણ ધર્મ છે નહીં અમે શૂકું રૂનું પૂમળું તો અમે સામે સુકુ રૂનું ભૂમડું તમે તો કે રંગીલા રસદાર ડાયરેક શું કરે થ્રો મારે આ ગુજરાતી ભાષામાં કે લખ્યું શબ્દો છે યાદ રહી તમને એટલા માટે પાછો કે થ્રો મારે એવું તમને લખેલું નથી એ નહીં મળે આ પેઢીમાં બપોર એક શિકારી કૂતરું છે ડાયરેક્ટ શું કરે થ્રો મારે તેને શું કહેવાય રૂપક સાધારણ ધર્મ હોતો નથી સાધારણ ધર્મ હોતો નથી તો એને શું કહેવાય રૂપક કહેવાય શું કહેવાય રૂપક કહેવાય મીરાને સંસાર સાગર ખારો લાગ્યો મીરા હવાથી હા જુદી ફોનમાં વળગી રહેતી હતી હવે એને સંસાર સાગર ખારો લાગ્યો એટલે કે સંસાર રૂપી સાગર સંસાર સાગર મીરા ને મીરા સંસાર સાગર ખારો લાગ્યો સાધારણ ધર્મ કોઈ છે એ નહીં પપ્પાના મો પર શોકના વાદળ છવાયેલા હતા શોકના વાદળ એટલે કે શોખ રૂપી વાદળ ત્રણ વર્ષથી તૈયારી કરવા ના પાસ થાવ તો શોકના વાદળ જ થાય પપ્પાના મોં પર શોકના વાદળ છવાયેલા હતા જો જેવું 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 સરખું જાણે એવો કોઈ શબ્દ જોવા મળે નહીં તો એ શું હોય રૂપક હોય પુલ નીચે વહેતી નદી તો સાચુકલી માં છે તો નદી બરાબર માં પુલ નીચે વહેતી નદી તો સાચુકલી માં છે કોઈ ઉપમાવાચક શબ્દ અહીંયા તમને જોવા મળતો નથી તો એ શું હોય તો કે રૂપક વેદનાનો કાળમીઢ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો વેદના કાળમીડ પથ્થર તો અહીંયા તમને કોઈ એવો શબ્દ વાચક શબ્દ જોવા મળતો નથી મારું પરિણામ જોઈને મારી માતાનું હૃદય પથ્થર પથ્થર થઈ ગયું બરાબર હૃદય રૂપક અલંકાર મારા મારું પરિણામ જોઈને મારી માતાનું હૃદય પથ્થર થઈ ગયું જો અહીંયા કોઈ સરખામણી છે નહીં સરખામણી ના હોય ત્યારે શું બને છે તો કે રૂપક અલંકાર બને છે સાધારણ ધર્મ હોતો નથી એ રૂપકની ખાસિયત છે હું ગઝલ નો દીવો કરું ગઝલ બરાબર દીવો રૂપક અલંકાર હું ગઝલ નો દીવો કરું હે ભગવાન મારો શ્વાસ એ ટપાલી છે હે ભગવાન મારો શ્વાસ એ છે શ્વાસ બરાબર ટપાલી તો એ શું બને છે રૂપક અલંકાર બેઠે બેઠી લાઈન પરીક્ષામાં જોવા મળે હો હે ભગવાન મારો શ્વાસ એ ટપાલી જેવો છે એવું કઈ કીધું નથી સાધારણ ધર્મ છે નહીં એટલે શું કહેશું રૂપક કહેશું બપોર એક શિકારી કૂતરું છે તો બપોર શિકારી કૂતરું રૂપક ઉપમામાં શું હોય જાણે રખે શકે સિવાયનો કોઈ શબ્દ હોય માલ ઉપમામાં શું હોય તો કે એક ઉપમેય છે એને એક કે વધારે ઉપમાન સાથે સરખાવવામાં આવે છે રૂપકમાં કોઈ સરખામણી દર્શક શબ્દ ન હોય ડાયરેક્ટ શું કરે થ્રો મારે શું કરે થ્રો મારે હવે આપણે ત્યાંથી આગળ જઈએ માલારૂપક માલા રૂપક શું કહે છે કે જ્યારે એક જ ઉપમેયને એક કરતાં વધુ ઉપમાન સાથે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે માલા રૂપક અલંકાર બને એક જ ઉપમેયને એક કરતાં વધુ ઉપમાન સાથે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે માલારૂપક બને છે ટૂંકમાં રૂપક અલંકાર છે પરંતુ એક કરતાં વધુ એકરૂપતા દર્શાવવામાં આવી હોય સ્ત્રી એ સમાજની આંખ છે અને રાષ્ટ્રની પાંખ છે સ્ત્રી એ સમાજની આંખ છે અને રાષ્ટ્રની પાંખ છે જો સ્ત્રી સમાજની આંખ રાષ્ટ્રની પાંખ એક કરતાં વધારે ઉપમાન થયા ભારત માતા એ રામાયણ ની સીતા અને મહાભારતની ભગવદ્ ગીતા છે ભારત માતા એ રામાયણ ની સીતા અને મહાભારતની ભગવદ્ ગીતા છે કોઈ શબ્દ હશે સાધારણ ધર્મ જોવા મળે ખાલી સરખામણી માટે ઉપમાન કેટલા છે બે તો એને આપણે મુખ ચંદ્ર અને જે તેજમાં સૂર્ય છે દમયંતીનું મુખ ચંદ્ર છે અને તેજમાં સૂર્ય છે તો ઉપમાન કેટલા થઈ ગયા બે ચંદ્ર અને સૂર્ય સાથે તો એને શું કહેશું માલારૂપક જુનાગઢ એ તપસ્વીની ભૂમિ છે સાધુઓનું પિયર છે અને અવધૂતની પથારી છે માણસનું મન ગતિમાં પવન છે અને સ્થિરમાં શાંત સમુદ્ર છે તો આવી રીતે માલારૂપક બને છે એક જ ઉપમેયને બે ઉપમાન સાથે એકરૂપતા દર્શાવવામાં આવે છે શું એકરૂપતા આવે છે ત્યારે માલારૂપક બને છે એક ઉપમેય એને બીજા બે ઉપમાન સાથે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે શું બને છે તો કે માલા માલારૂપક બને છે પછી આવે છે ઉત્પ્રેક્ષા બહુ જ સિમ્પલ હે બિલકુલ આસાન હે બચ્ચો જાણે રખે શકે શાહ શું જાણે રખે શકે સા એમાં 99.99 જાણે જોએ શું જાણે જાણે રખે શકે શાહ દિશે જેવા શબ્દ આવે ત્યારે ઉત્ત્રેક્ષા અલંકાર બને છે જ્યારે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવી સંભાવના શંકા કે કલ્પના કર વ્યક્ત કરવામાં આવે છે ત્યારે એ ઉત્ત્રેક્ષા અલંકાર બને છે ઉપમેય અને ઉપમાન બંને એક જ છે એવી સંભાવના સંકલ્પના કે શંકા વ્યક્ત કરવામાં આવે છે ત્યારે શું બને છે તો કે ઉત્ત્રેક્ષા બને છે આ લાઈનો પરીક્ષામાં બેઠે બેઠી પૂછા લેહો કે જ્યારે ઉપમેન ઉપમાન બંને એક જ એવી સંભાવના સંકલ્પના કે શંકા વ્યક્ત કરવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે તો કે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે મોટા ભાગે જાણે શબ્દ અહીંયા આપેલો હશે રખે ને વરસાદ થાય તો ખેડૂતોને નુકસાન થાય અહીંયા શબ્દ આપ્યો છે રખે શું આપ્યું છે રખે રખે ને વરસાદ થાય ખેડૂતોને નુકસાન થાય જાણે રખે શકે શા એમાંથી રખે આપ્યું છે શકે શશી બિંદુ પૂઠે તારા એવો શોભે મોતી હાર

મન જાણે પવનની ગતિ જાણે શબ્દ આવે એટલે ઘસી નાખવાનું ઉત્પ્રેક્ષા પછી પ્રિયજનની પગલીઓ જાણે જાણે વનપુલની ઢગલીઓ શબ્દ આવે એટલે ઘસી નાખવાનું આંખ જાણે કાચનો ટુકડો આંખ જાણે કાચનો ટુકડો જાણે શબ્દ આવે એટલે ઘસી નાખવાનું ઉત્પ્રેક્ષા રસ્તો જાણે ઝડપથી પસાર થયો જાણે શબ્દ આવે એટલે ઘસી નાખવાનું ઉત્પ્રેક્ષા સિંહ જાણે શિકાર કરવા નીકળ્યો જાણે શબ્દ આવે એટલે ઘસી નાખવાનું ઉત્પ્રેક્ષા વર્તો જાણે બાવળિયાનો ઠૂંઠો કે જાણે શબ્દ આવે એટલે ગહી નાખવાનું ઉત્પ્રેક્ષા જાણે રખે શકે સાહ હોય તો હું હોય ઉત્પ્રેક્ષા હોય અને ન આવડે તો પછી એ ઠૂંઠો કહેવાય આટલું સમજાવ્યા પછી જો ન ખબર પડે હજી છેલ્લે એકવાર આવું પૂછે કે જાણે સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હતી અલંકાર ઓળખાવો જાણે આવે એટલે લખી દેવાનું ઉત્પ્રેક્ષા શું ઉત્પ્રેક્ષા

આવો એક એક્ઝામ્પલ છે ઉત્પ્રેક્ષામાં પૂછાય જાણે રખે શકે સા તો હોય ઉત્પ્રેક્ષા પછી આવે વ્યક્તિરેક અતિરેક અતિરેક એટલે વધારે પડતું ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું એટલે કે ગુણવત્તાવાળું બતાવવામાં આવે ત્યારે વ્યક્તિરેક અલંકાર બને છે બેઠે બેઠી લાઈન પૂછે જ્યારે ઉપમેયને ઉપમાન કરતા વધારે ચડિયું બતાવવામાં આવે છે ત્યારે કયો અલંકાર બને છે તો કે વ્યતિરેક અલંકાર બને છે અતિરેક તમને જોઈને ખબર પડી જાય મારું ન ગપુ માર્યું આવું તો ન જ હોય ઐશ્વર્યના મુખ પાસે ચંદ્ર પણ નિસ્તેજ બને છે લે ઐશ્વર્યા ક્યારેક લાઈટ કરીને ગોતવી પડે છે હું ગપુમાં પણ આપણે ઐશ્વર્યાના મુખ પાસે ઐશ્વર્યા એટલી બધી રૂપાળી છે કે ચંદ્ર પણ નિશ્ચય છે અતિરેક વધારે પડતું થઈ જાય જોઈને ખબર પડે હવે હા અમારેથી એને સાંભળાયું નથી પણ તો સાંભળી લેવું જેમ કે શીખવાનું છે ને હજી તો ચાલુ થયું છે તલવાર થી તેજ તેની આંખડી ની ધાર છે લે તલવાર થી તેજ તેની આંખડી ની ધાર છે એટલે તલવાર થી તેજ તેની આંખડી ની ધાર છે આંખડી ની ધાર ને સરખાવી છે અને એમાં પછી શું કીધું છે કે તલવાર થી તેજ તેની આંખડી ની ધાર છે લે મતલબ શું ખબર છે કે આંખ ની ધાર છે તેજ છે આપણને ના નહીં બિલકુલ ના નહીં પણ તલવાર થી તેજ છે તો તો પછી તલવાર ની જરૂર જ ન પડે ને હાલતી જાય ને કાપતી જાય હટા હટી કે હે ખ્યાલ પડે છે વધી જાય અતિરેક થઈ જાય એટલે આપણે એને નામ આપ્યું છે વ્યતિરેક અલંકાર કેવો અલંકાર વ્યતિરેક કે જ્યારે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતો બતાવવામાં આવે ઉપમેયને ઉપમાન કરતા વધારે ચડિયાતું બતાવવામાં આવે ત્યારે શું કહે છે વ્યતિરેક અલંકાર બને છે રમેશની વાણી અમૃતથી મીઠી છે આ રમલો માં હમણાં ગાળો બોલે છે હે શું કહે છે રમેશની વાણી અમૃતથી એ મીઠી છે ઓકે એ નથી ભૂલી ગયા કરો આ મા હા મારે ટેન ટેન ગાળો દે છે રમેશ ની વાણી અમૃતથી મીઠી છે ન હોય એના ઘૂંટણા ન ભરાય ખ્યા પડે છે એટલે આને શું કહેશું તો કે અતિરેક કહેશું વ્યતિરેક વઢ્રકની વહુની જીભ તો અંગારાથી ગરમ છે ઓહો એ સાચું કે અમારે ચા ઘાયો ઘા થઈ જાય છે કહેવાય માંગે કે વઢકની વહુ ની જીભ છે એ અંગારાથી ગરમ છે એટલી બધી ન હોય ઘરમાં ગેસની જરૂર ન પડે કે એમ થાય કે ફટાફટ શાક બનાવવું છે કે રાંધવું છે તો કાંઈક હળી કરી દે એટલે ફટાફટ કરતા વધારે ચડિયાતું બતામાં જીભ હોય ગરમ હોય ના નહીં પણ અંગારાથી ગરમ ન હોય તો ચંદ્રથી ચારો સુહાસ હેલે ચંદ્રથી વધારે રૂપ આ ચંદ્રની વાહે પડી ગયા છે ખબર નહીં રૂપનો આવાજે આવા જે ઢોળાઈ ના જાય તારું હા શું કે છે તું ચંદ્રથી ચારું સુહાસિની હે ચંદ્ર કે તારી પાસે શું છે આ લગ્ન પહેલાં પહેલા ને બધી આ શબ્દો છે હા હા લગ્ન પછી બધું પરિવર્તિત થઈ જતું હોય છે કમળથી એ કોમડું બેની અંગ છે એનું ન હોય એટલે એ ખ્યાલ પડે છે કમળથી એ કોમડું બેની અંગ છે એનું બેનીનું અંગ કોમળ હોય આપણે નાની વ્યાયામ કરતા હોય તો હોય પણ એટલું બધું ન હોય કમળથી એ કોમડું જાય પાખડી તોડતું જાય ભાઈ એવું ન થાય પડશે શું કહેવાય અતિરેક કહેવાય કહેવાય શું અતિરેક કમળથી સરખામણી થઈ જાય ત્યારે અતિરેક થઈ જાય છે અતિરેક થઈ જાય ત્યારે વ્યતિરેક અલંકાર બની જાય છે દમયંતીના નયનોની હારીને કમળો એ સરોવર સેવ્યા આહા દમયંતીના નયનોથી હારીને કમળો એ સરોવર સેવ્યા ના હોય હું મેલમેલ કરો છ કે વધારે પડતી સરખામણી થઈ જાય તો એને શું કહેવાય તો કે વ્યતિરેક સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર હલે દુનિયા ધનનો દેવતા કુબેર છે એની પાસે સુદામા શું હોવું જોઈએ આ ઉલટું કહે છે કે સુદામાના વૈભવ આગળ વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર એટલે કુબેર જે વધારે હશે હોતું હશે ચાર પડે એટલા માટે આપણે એને શું કહેશું તો કે વધારે પડતું થઈ જાય છે વધારે પડતું સરખામણી હોય તો એને શું કહેવાય તો કે વ્યતિરેક અહીં સરખામણી હોવી જ જોઈએ દરેકમાં છે જો અહીંયા ઐશ્વર્યાનું મુખ તો ચંદ્ર સામે છે તલવારથી તેજ આંખડીની ની ધાર છે રમેશની વાણી અમૃતથી મીઠી છે વઢકની વહુની જીભ અંગારાથી ગરમ છે સરખામણી દરેકમાં માં હોવી જોઈએ સરખામણી ના હોય તો અતિશયોક્તિ થઈ જાય શું થઈ જાય અતિશયોક્તિ રજનીકાંત એ આગળ આપણે જોઈશું નકરુ દેન દે અહીંયા તો હજી કંઈક માપ છે ત્યાં તો કંઈ માપ જ નથી જોઈએ આગળ ચલો તો વ્યતિરેક એટલે ખબર પડી ગઈ વધારે પડતી સરખામણી એને શું કહેવાય તો કે વ્યતિરેક કહેવાય પછી આવે અનન્વય અનન્વય તો કે મા તે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે જ કરવામાં આવે ત્યારે શું બને છે અનન્વય બને છે મેં તમને ઉપમામાં ના પાડી દો ઉપમામાં ખબર છે કીધું હતું કે બે વસ્તુ એક જ હોવી જોઈએ નહીં અહીંયા એનું એ જ હોય અનન્વયમાં ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે કાઠિયાવાડની મહેમાન ગતિ એ કાઠિયાવાડની મહેમાન ગતિ જો સેમ ટુ સેમ શબ્દ કાઠિયાવાડની મહેમાન ગતિ એ કાઠિયાવાડની મહેમાન ગતિ એને શું કહેવાય અનન્વય ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો હા તગડી ભળીને ભાવનગરને જામાડાને પગાડાને વાવતું ને તગડી ભળીને આ એ ગીલાનો છકડો એટલે ગીલાનો છકડો જિંદગી એટલે જિંદગી મોત તો મોત પછી છે માતે મા બસ આ એક જ કાફી છે અનન્વય સમજવા માટે માતે મા ઉપમેય અને ઉપમાનની સરખામણી સાથે કરવામાં આવે ત્યારે એ અનન્વય બને છે ગાંધીજી એટલે ગાંધીજી ને કસ્તુરબા કસ્તુરબા બક બક એટલે બકકો પછી છે સ્વર્ગનો ઇન્દ્ર એટલે સ્વર્ગનો ઇન્દ્ર અથવા તો સ્વર્ગનો ઇન્દ્ર એટલે ઇન્દ્ર ઉપમેય ઉપમાન બે એક જ હોય તો એને શું કહેવાય તો કે અનનવય કહેવાય શું કહેવાય અનનવય કહેવાય ગાંધીનગર એટલે ગાંધીનગર 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 એટલે અમદાવાદી અમદાવાદ આને શું કહેવાય કહેવાય જામનગર એટલે જામનગર આ ને રાજકોટ ઈ રાજકોટ તો આને શું કહેવાય અનન્વય નરેન્દ્ર મોદી તો નરેન્દ્ર મોદી છે આહા નરેન્દ્ર મોદી તો નરેન્દ્ર મોદી છે ઉપમે એની સરખામણી ઉપમેય સાથે જ કરવાની હોય છે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે જ કરવાની હોય છે એટલે કે ઉપમેય અને ઉપમાન બે એકના એક જ હોય છે તો એને શું કહેવાય અનન્વય કહેવાય શું કહેવાય છે અનન્વય મૂળ આ ત્રણ પહેલા ઉપમા રૂપક અને ઉત્પ્રેક્ષા પછી વ્યતિરેક અનન્વય ઉપમા પછી અહીંયા માલ ઉપમા એટલે કે માલ ઉપમા રૂપકમાં માલારૂપક એમ કરીને ટોટલ થયા સાત સાવ સિમ્પલ ઉપમા તો કે જાણે રખી શકે સા સિવાયનો કોઈ પણ શબ્દ હોય માલોપમાં યાદ રાખવાનું કે ઉપમેયની સરખામણી ઉપ બે એકથી વધારે ઉપમાન સાથે કરવામાં આવે રૂપકમાં કોઈ સાધારણ ધર્મ ના હોય ડાયરેક્ટ થ્રો મારવામાં આવે તો કે માલારૂપકમાં એકથી વધારે ઉપમાન સાથે ઓકે એકરૂપતા દર્શાવવામાં આવે ઉત્પ્રેક્ષામાં જાણે રાખી શકે સા શબ્દો હોય વ્યતિરેકમાં વધારે પડતી સરખામણી હોય અને અનન્વય એટલે મા તે મા ઉપમે અને ઉપમે સાથે સરખાવવામાં આવે ત્યારે શું બને છે અનન્વય તો જો મેં તમને સમજાવ્યું એ તમારા મગજમાં બેઠી ગયું હોય તો હું તમને પાંચ સાત પ્રશ્નો પૂછું આપકો ઉસકે સહી દેવા દેને હે અગર સહી પડે તો આગળ જાના હે ખોટા પડે તો પાછળ વીડિયા જોવાના હે અને પાછું શીખવાનું છે પહેલું છે ઉપમા અલંકાર એટલે શું બીજું છે માલોપમાં અલંકાર એટલે શું ત્રીજું છે રૂપક અલંકાર એટલે શું ચોથું છે માલારૂપક અલંકાર એટલે શું પાંચમું છે ઉપ્રેક્ષા અલંકાર એટલે શું છઠ્ઠું છે વ્યતિરેક અલંકાર એટલે શું અને સાતમું છે અનન્વય અલંકાર એટલે શું ચલો ફટાફટ મને જવાબ આપી દો ફટાફટ આટલી વાર ના એ પૂરા થઈ યુ હા ઉપમા એટલે શું તો કે જાણે રાખી શકે સાર સિવાયનો કોઈ પણ શબ્દ હોય ત્યારે એને શું કહેશું તો કે ઉપમા કહેશું આ ઓળખાણ છે આપણે ઓળખાણ છે માલોપમાં તો કે ભાઈ ઉપમાયને એક કરતાં વધારે ઉપમાન સાથે સરખાવવામાં આવે છે

આગળ આપણે હજી બીજું જોઈએ અને સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે એડ કરતા જઈએ રેડી આટલું જો સાચું પડ્યું હોય તો આગળ આવો ખોટું પડ્યું તો વિડિયો પાછો જુઓ